ધોરણ ચાર વિષય ગુજરાતી સેમેસ્ટર બે પાઠ નવ હું તો પૂછું વિદ્યાર્થી મિત્રો તમને પણ ઘણા બધા પ્રશ્નો પૂછવાનું મન થતું હશે ઘણાને ચાંદામામા વિશે પ્રશ્નો હશે કે ચાંદામામા છે એ રોજ રાત્રે એ સમયસર જ કેમ આવી જાય છે આ સિવાય તમને વૃક્ષો પક્ષીઓ વગેરેને લગતા ઘણા બધા પ્રશ્નો તમે પૂછતા હશો અથવા પૂછવાનું મન થતું હશે એવી જ રીતે આ આપણી જે નવમી કવિતા છે આ કવિતા કવિ સુંદરમે લખેલી છે અને આ કવિતામાં કવિએ ઘણા બધા પ્રશ્નો છે એ પૂછેલા છે તો આ કવિતાને લગતું એક સરસ મજાનું ગીત એ એક છોકરી એ નાનકડી એવી છોકરી છે એ આવા બધા પ્રશ્નો છે એને ગૂંથી લઈને એક ગીતમાં પૂછે છે તો ચાલો આપણે સાંભળીએ એ ગીત કે કેવી રીતે એ છોકરી છે એ જુદા જુદા પ્રશ્નો છે એ પૂછે છે ખૂબ સરસ તો તમે ગીત સાંભળ્યું ને કે કેવી રીતે એ નાનકડી એવી છોકરી છે એ પોતાના ગીતની અંદર જુદા જુદા પ્રશ્નો છે એ પૂછી રહી છે તો ચાલો હવે આપણે આ કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ હું તો પૂછું કે મોરલાની રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી તો વિદ્યાર્થી મિત્રો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે મોરલો એટલે કે મોર એના જે રંગબેરંગી પીછા હોય એની અંદર અહીંયા તમે જેમ જોઈ શકો છો એમ સરસ મજાની રંગ રંગવાળી નાની નાની તિલડીઓ છે એ જાણે કોઈએ જડી હોય એવું લાગે છે વળી પૂછું કે મીંદડીની માંજરીસી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે કે મીંદડી એટલે કે બિલાડીની જે આંખો છે એ માંજરી હોય છે તો એ આંખની અંદર અંધારામાં પણ આપણે એને જોઈ શકીએ એ અંધારામાં એ ચળકતી હોય છે તો એવી કીકીઓ એ કોણે એમાં મઢી છે એવો પ્રશ્ન કવિના મનમાં અહીંયા થાય છે હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપળો કોણે કરી વિદ્યાર્થી મિત્રો આંબલો એટલે કે આંબાનું ઝાડ એ ખૂબ ઊંચું હોય છે જ્યાં આપણા હાથ પણ પહોંચતા નથી ત્યાં કૂપળો એટલે અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો કે સરસ મજાના નવા પાન એટલે કે કૂપળો ફૂટેલી છે તો એ કૂપળો છે ત્યાં એ કોણ લગાવવા ગયું હશે કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે વળી પૂછું કે ગાવડીના પેંટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો વિડીયોમાં કે એ ગાય છે એની દૂધની ધાર છે એકદમ ધોળી છે અને એક દૂધ એવું મીઠું હોય છે તો મિત્રો એ મીઠી ધાર છે એ કોણે ભરી હશે કવિના મનમાં આવો પ્રશ્ન થાય છે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં કોણે વિદ્યાર્થી મિત્રો અહીંયા કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે ચાંદો જે આખો થાળી જેવો લાગે છે અને એની અંદર તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં એવી રીતે બકરી અને ડોસીની જાણે ઝૂંપડી કોઈએ બનાવી હોય ને એવી લાગે છે તો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ ચાંદાની અંદર આ ડોસી અને બકરીની ઝૂંપડી કોણે બનાવી છે વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે સૂરજ સવારમાં એ ઉગમણી દિશાએ ઉગે છે અને આથમણી દિશાએ આથમે છે અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો કે એક જગ્યાએથી ઉગે છે અને બીજી જગ્યાએ આથમવા જાય છે ત્યારે એ આથમવા સુધી એ આખી એક આમ ભમરડીની જેમ એ ગોળ ભમતો હોય એવું એ આભની અંદર લાગે છે તો કવિના મનમાં એવો પ્રશ્ન થાય છે કે આ ભમડી કોણે કરી હશે હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશે દેખતી આંખ મારી કોણે કરી તો મિત્રો આપણી જે પોપચા છે એની એ જાણે કે આંખની સાથે મઢી લીધા હોય એવું લાગે છે તો એ આંખ કોણે કરી એવો પ્રશ્ન અહીંયા કવિને થાય છે વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી મિત્રો આભલાનો મતલબ થાય છે કે કાચ અને નવલખ તારે એટલે કે નવ લાખ જેવા તારા હોય એવું આ આકાશની અંદર દેખાય છે અને એ દ્રશ્ય છે એ જાણે આભલે એટલે કે આ આકાશ છે એ જાણે મોટા મોટા અને નાના નાના અલગ અલગ પ્રકારના એ ચમકતા હોય એવા કાચથી મઢેલું આકાશ છે એ એક ચુંદડી જેવું લાગે છે એવું અહીંયા કવિ છે પૂછે છે કે આ ચુંદડી બનાવનાર કોણ હશે તો તમને આ કવિતા સમજાઈ ગઈ હશે તો હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો આ કવિતાની અંદર જે કવિના મનમાં પ્રશ્નો થાય છે એવા જ પ્રશ્નો સ્વાધ્યાયમાં પણ છે તો ચાલો જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલો પ્રશ્ન છે મોરલાની પીછીમાં શું જડેલું છે એટલે કે મોર છે એની પીછીમાં શું જડેલું હોય એવું કવિને લાગે છે તો એનો જવાબ છે કે મોરલાની પીછીમાં રંગ રંગવાળી ટીલડી જડેલી છે પ્રશ્ન બે કવિનો હાથ ક્યાં પહોંચતો નથી તો વિદ્યાર્થીઓ મિત્રો તમને ખ્યાલ હશે કે કવિનો હાથ એ આંબલાની ડાળે પહોંચતો નથી એટલે કે આંબાના ઝાડની ડાળે એમનો હાથ પહોંચતો નથી પ્રશ્ન ત્રણ ચાંદાની થાળીમાં કોની ઝુંપડી મઢેલી છે એનો જવાબ છે કે ચાંદાની થાળીમાં ડોશીની ઝૂંપડી મઢેલી છે એટલે કે ચાંદાની જે થાળી છે એની અંદર જે ઝૂપડી દેખાય છે એ ડોશીની ઝુંપડી એ મઢેલી છે પ્રશ્નચાર કવિ આંખ વિશે શું વિચારે છે તો આંખ વિશે કવિ વિચારે છે કે પોપચાથી મઢેલી આ ચારેય દિશામાં બધી બાજુ જોઈ શકે એવી મારી આંખ એ કોણે બનાવી હશે એવું કવિ વિચારે છે પ્રશ્ન નંબર પાંચ કવિ આભલાની ચુંદડી કોને કહે છે વિદ્યાર્થી મિત્રો કવિ તારાઓથી ચમકતા આકાશને આભલાની ચુંદડી કહે છે એટલે કે આ આકાશ જે હતું એ તારાથી એકદમ ચમકતું હતું એટલે આભલે મઢેલી ચુંદડી હોય એવું લાગે છે એટલે આભલાને આકાશને આભલાથી મઢેલી ચુંદડી કહે છે હવે આપણે જોઈએ પ્રશ્ન બે પ્રશ્ન બે છે એમાં આપણને કહ્યું છે કે ઉદાહરણ મુજબ શબ્દ આવે એવું વાક્ય બનાવો તો અહીંયા પહેલું ઉદાહરણ આપેલું છે કે ધરતી તો ધરતી શબ્દ આવે એવું વાક્ય બનાવેલું છે કે બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો તો આપણને અહીંયા પેન્સિલ આપેલી છે તો પેન્સિલ ઉપરથી આપણે ઘણા બધા વાક્યો એ બનાવી શકીએ પરંતુ અહીંયા એક ઉદાહરણ જોઈએ તો મારી પાસે બે પેન્સિલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પેન્સિલ આવે છે બીજું વાક્ય બનાવીએ રબર ઉપરથી તો રબર માટે મારા રબરનો રંગ સફેદ છે એવું વાક્ય બનાવી શકો ગાય આવતો હોય એવું વાક્ય ગાયને ચાર પગ હોય છે સૂરજ આવતો હોય એવું વાક્ય લખીએ તો સૂરજ ઉગ્યો ને સવાર પડી ઝાડ આવતું હોય એવું વાક્ય તો પક્ષીઓ ઝાડ પર માળો બાંધે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ અલગ અલગ વાક્ય છે એ બનાવી શકો છો કે મારી પેન્સિલ મોટી છે મારી પાસે બે રબર છે મારા ઘરે ગાય છે સૂરજ મને ગમે છે ઝાડ છે ઊંચું હોય છે ઝાડ લીલું હોય છે તો આવા શબ્દો ઉપરથી વાક્યો આવી રીતે પણ તમે બનાવી શકો છો તો તમને આ કવિતા શીખવાની ખૂબ મજા પડી હશે અને આવા જ ઘણા બધા વિડીયો મેળવવા માટે અહીંયા નીચે એક સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેના પર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો આભાર મિત્રો આવા જ વધુ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે નું બટન દબાવો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં હો ને